Hello and welcome to my channel Incredible Biology. I am Nidhi Joshi. Welcome to all my dear students and who is watching this video tutorial. In previous tutorial we were studied about unit 1 systematics and completed our unit 1. From now we are starting our next topic of unit 2.3 connect arthropoda phylum arthropoda. In that phylum, you have to study two subtopics. First topic is connecting link between Annelida and Arthropoda. The animal is Peripatus, commonly known as velvet worm. And second subunit is different types of mouth parts in insects. We are studying about Arthropoda. Why we study about Arthropoda? Arthropoda is on the earth one half and more number of arthropoda on the earth is found. Many insects are useful for mankind, like silkworm, honeybee, lacworm. These all the animals of phylum Arthropoda class Insecta is useful for the mankind and other animals. That's why we studied about arthropoda. The first subtopic is connecting link between Annelida and Arthropoda, and the animal is Peripatus, commonly known as velvet worm. So now we get into topic. First of all, you have to see the Peripatus. Here is head, antenna, all this body, segmented body, legs or parapodia. Parapodia or legs. These are unjointed legs. In Arthropoda, the anatomical characteristics or peculiarity of Arthropoda is a jointed leg, but these are unjointed leg. These are parapodia or legs. Here also the legs, ek segment mati legs nikade che. Ahi pan leg che, pan e picture ni limitation che ke ta dekha ta nahi. वेलवेट मॉम वेलवेट इज स्मूथ एनु बॉडी छे दैट्स व्हाई तुमने पेरापोडिया बहुत क्लियरली विजिबल छे एना लेग्स छे तुमने देखाय छे एनु बॉडी सेगमेंट्स मा डिवाइडेड छे देखाय छे एना बे एंटेना एनु माउथ छे एनी वेंट्रल साइड्स छे એટલે દેખાતો નથી અહીંયા એનું માઉથ આઈઝ એન્ટેના અને એના લેગ્સ છે બહુ ક્લિયરલી વિઝિબલ છે થોડું કોમિક વાળો ફોટો છે પણ એમાં બહુ ક્લિયરલી વિઝિબલ છે અહીંથી સલાઇવરી ગ્લેન્ડ્સ આવેલી છે જે સલાઇવા છે એ બહુ દૂર સુધી ફેંકી શકે છે અને એનું ઇન્સેક્ટ છે એ પકડી શકે છે એના પ્રેને પકડી શકે છે એના માટે વેન્ટ્રલ સાઇડ માઉથ છે વન પેર ઓફ સિમ્પલ આઈઝ આવેલી છે અને વન પેર એન્ટેના આવેલી છે અને એનું સ્ટમ્પી એવું બોડી છે બહુ ટાઇની સાઇઝનું એનિમલ છે 5 થી 7 સેન્ટીમીટર જ લાંબુ છે જોવા મળે તો પેરિપેટસ એઝ અ કનેક્ટિંગ લિંક આપણે જોઈએ તો એના એનાટોમિકલ અને મોર્ફોલોજિકલ ફીચર્સ વન બાય વન જોતા જઈએ તો પેરિપેટસ બિલોંગ્સ ટુ ફાઇલમ આર્થ્રોપોડા એન્ડ ક્લાસ ઓનિકોપોરા પેરિપેટસ જે આપણે સિસ્ટમેટિક્સ ની અંદર સ્ટડી કરી ગયા કે પેરિપેટસ એનિમલ છે એ ફાઇલમ આર્થ્રોપોડાના ક્લાસ ઓનિકોપોરા ની અંદર છે એ આવે છે ઇટ શોઝ ડિસકન્ટિન્યુઅસ ડિસ્ટ્રિબ્યુશન ઓ ડિસકન્ટિન્યુઅસ એનું ડિસ્ટ્રિબ્યુશન છે હ્યુ જીઓગ્રાફિકલ ડિસ્ટ્રિબ્યુશન એટલે ક્યાં ક્યાં જોવા મળે છે તો કે ફાઉન્ડ ઇન ડીપ ફોરેસ્ટ ઓફ આફ્રિકા મલેશિયા ઓસ્ટ્રેલિયા સાઉથ અમેરિકા એન્ડ ન્યુઝીલેન્ડ ક્યાં જોવા મળે છે તો કે એકદમ ડીપ અને રેની ફોરેસ્ટ હશે એની અંદર જે જોવા મળે છે જનરલી આફ્રિકા મલેશિયા ઓસ્ટ્રેલિયા સાઉથ અમેરિકા અને ન્યુઝીલેન્ડ ની અંદર જે એ જોવા મળે છે નેક્સ્ટ જોઈએ કેરેક્ટર તો ઇટ ઇઝ અ નોક્ચર્નલ કાર્નિવોરસ એનિમલ લિવિંગ ઇન અ રોક ક્રિવાઇસીસ અંડર બાર્ક ઓફ ટ્રીઝ સ્ટોન્સ એન્ડ મોસ ગ્રેસીસ નોક્ચર્નલ એનિમલ છે નિશાચર પ્રાણી છે કાર્નિવોરસ એનિમલ છે એટલે ફ્લેશ ઇટિંગ એનિમલ છે માંસ છે એ ખાય છે લિવિંગ ઇન રોક ક્રિવાઇસીસ અંડર બાર્ક ઓફ ટ્રીઝ એન્ડ સ્ટોન્સ એન્ડ મોસ ગ્રેસ એકદમ ભેજવાળી જે જગ્યા છે એની અંદર છે જનરલી જોવા મળે છે રોક ક્રિવાઇસીસ પથ્થરની જે ખાંચું છે એની અંદર જોવા મળે છે ટ્રીઝ ની બાર્ક ની અંદર છાલ ની અંદર સ્ટોન ની નીચે અને એકદમ ભેજ વાળા અને અંધારા વાળા પ્લેસ છે ત્યાં છે એ જનરલી જોવા મળે છે પેરિપેટસ ઇટ ઇઝ રિફર્ડ એઝ અ લિવિંગ ફોસિલ પેરિપેટસ ને લિવિંગ ફોસિલ તરીકે જે જોવામાં આવે છે
The animal having cylindrical and elongated living fossil તરીકે કયું એનિમલ છે એક માર્કનો ક્વેશ્ચન છે તમે તમારે લખવાનું આર્થ્રોપોડાના ક્લાસ ઓનિકોપોરાનું એનિમલ છે પેરીપેટ The animal having cylindrical and elongated caterpillar like body measuring 4 to 6 cm in length એનિમલ છે એનું સિલિન્ડ્રિકલ બોડી ઇલોંગેટેડ લાંબુ અને કેટરપિલર લાઈક એટલે નાનકડી ઈયળ જેવું એનું બોડી છે અને 4 થી 6 સેન્ટીમીટરની લેન્થ છે એના બોડીની જોવા મળે છે બહુ ટાઈની એવું એનિમલ આઉટર કવરિંગ ઓફ બોડી ઇઝ થીન વેલ્વેટી કાઇટિનિયસ શોઈંગ ટ્રાન્સવર્સ રિંકલ્સ ન્યુમરસ સ્મોલ પેપલી ઓર ટ્યુબરકલ્સ એના બોડીની ઉપર એનું આઉટ કવરિંગ એકદમ પાતળું પણ વેલ્વેટી એટલા માટે જેને વેલ્વેટ ફોર્મ કીધા છે વેલ્વેટી કાઇટિનિયસ કાઇટિન નું બનેલું છે સ્વિંગ ટ્રાન્સવર્સ રિંકલ્સ એના બોડી ની અંદર ટ્રાન્સવર્સ રિંકલ્સ જોવા મળે છે ન્યુમરસ સ્મોલ પેપલીઝ ઓર ટ્યુબરકલ્સ છે જોવા મળે છે એના બોડી ઉપર ઘણી બધી સ્મોલ સ્મોલ પેપલીઝ અથવા તો ટ્યુબરકલ્સ આપણે કહીએ છીએ જોવા મળે છે એન્ટિરિયર એન્ડ ઇઝ માર્ક્ડ બાય પ્રી એન્ટિના એન્ડ વેન્ટ્રલ માઉથ એન્ટિરિયર એન્ડ છે એની ઉપર પ્રી એન્ટિના એટલે એક પેર એન્ટિના આવેલા છે વેન્ટ્રલ સરફેસ ઉપર માઉથ આવેલું છે અને પોસ્ટિરિયર એન્ડ બાય એનસ અને એના પોસ્ટિરિયર એન્ડ ઉપર છે એ એનસ આવેલું છે નેક્સ્ટ કેરેક્ટર દેર ઇઝ અ હેડ ઓફ થ્રી સેગમેન્ટ વિચ ઇઝ નોટ ક્લિયરલી સેપરેટ ફ્રોમ ધ બોડી એનું હેડ છે એ ત્રણ સેગમેન્ટનું બનેલું છે પણ એના બોડીથી એ એકદમ ડિસ્ટિંક્ટ નથી કે એને ક્લિયરલી સેપરેટ ન કરી શકાય એના બોડીથી એનાટોમિકલ અને મેર્ફોલોજીકલ ફીચર હજુ પણ છે પોસ્ટ એનાલ સેગમેન્ટ ઓફ ધ હેડ કન્સિસ્ટ પેર ઓફ હુક્ડ જો અ પેર ઓફ ઓરલ પેપલી એન્ડ અ પેર ઓફ સિમ્પલ આઈઝ એન્ડ અ પેર ઓફ સેગમેન્ટેડ એન્ટેના એનો જે પોસ્ટ એનાલ સેગમેન્ટ ઓફ હેડ છે હેડના પાછળનો જે સેગમેન્ટ છે એની અંદર શું છે તો કે એક પેર હુક્ડ જોઝ જે હુક કરી શકે એવા જોઝ આવેલા છે એક પેર ઓરલ પેપિલી આવેલી છે એક પેર છે એના સિમ્પલ આઈઝ આવેલો છે અને અ પેર ઓફ સેગમેન્ટેડ એન્ટેના અને સેગમેન્ટ્સ વાળા એક પેર એન્ટેના છે એના હેડના પાછળના સેગમેન્ટમાં જે આવેલા છે ઇટ ફીડ્સ ઓન ઇન્સેક્ટ એનું ખોરાક અથવા તો ઇન્સેક્ટ ઉપર જે ફીડ કરે છે જનરલી પેરીપેટસ હેઝ અબાઉટ 15 પેર્સ ઓફ વોકિંગ લેગ્સ એની પાસે 15 જેટલા વોકિંગ લેગ્સ આવેલા છે 15 પેર એટલે ટોટલ 30 પેર આવેલા છે 30 પગ આવેલા છે ઈચ લેગ ઇઝ અનજોઇન્ટેડ બટ ઇઝ રિંગ્ડ બાય રિજીસ હેવિંગ ટ્યુબરકલ્સ એન્ડ ટર્મિનેટ્સ ઇન અ ફૂટ વિચ બિયર્સ ટુ કર્વડ ક્લોઝ એન્ડ થ્રી ડિસ્ટિંક્ટ ટ્યુબરકલ્સ એના 15 પેર વોકિંગ લેગ આવેલા છે દરેક પગ છે એ અનજોઇન્ટેડ છે જોઇન્ટ્સ આવેલા નથી પણ રિંગ ફોર્મમાં આવેલા છે એટલે રિંગ ફોર્મમાં રિજીસ એટલે એક પછી એક પગ એક પછી એક ખાંચ છે જે જોડાયેલી છે અને ટ્યુબરકલ્સ એના ટ્યુબરકલ્સ આવેલા છે રીજની ઉપર અને એ છે એ પગની અંદર છે એ ટર્મિનેટ થાય છે અને એની અંદર છે એ બે કર્વડ થયેલા ક્લોઝ આવેલા છે એન્ડ થ્રી ડિસ્ટિંક્ટ ટ્યુબરકલ્સ અને એની અંદર ત્રણ ડિસ્ટિંક્ટ ટ્યુબરકલ્સ આવેલા છે ટ્યુબરકલ્સ એક નાના નાના ગોળ રાઉન્ડ જેવી રચના છે જેના થ્રુ એ રેસ્પિરેશન ને એવું કરે છે For a respiration, it bears irregularly scattered spiracles over the body surface as a tracheal system. In a body upar irregularly scattered thayela spiracles avela che, je tracheal system tarike work kare che, ane body surface through che respiration karse. Ena sivay excretion through nephridia through excretion kare che. Sex is che, separate che. Crural glands are absent and genital pore is posterior. ક્રુરલ ગ્લેન્ડ છે એ એબસન્ટ છે રિપ્રોડક્શન માટેની એક ગ્લેન્ડ આવેલી છે જે એબસન્ટ છે જેનાઇટલ પોર છે એ પોસ્ટિરિયર સાઇડ છે એ આવેલી મોસ્ટલી વિવિપેરસ બટ સમ મે શો ઓવિપેરિટી મોસ્ટ સ્પીસીસ છે વિવિપેરસ છે બચ્ચાને જન્મ આપે છે બટ થોડીક સ્પીસીસ છે એ ઓવિપેરિટી એગ લે કરે છે હવે એની ફાઇલોજીની કથા તો ફાઇલોજીની પોઝિશન જોઈ લઈએ તો પેરીપેટસ ઇઝ સપોઝ ટુ બી ધ કનેક્ટિંગ લિંક બિટવીન એનેલિડા એન્ડ આર્થ્રોપોડા પેરીપેટસને છે એ એનેલિડા અને આર્થ્રોપોડાની કનેક્ટિંગ લિંક કીધી છે વાય કનેક્ટિંગ લિંક શું કામ એને કનેક્ટિંગ લિંક કીધી છે કારણ કે એ એનેલિડા અને આર્થ્રોપોડા બેના કેરેક્ટર એનામાં છે અને થોડાક એના પોતાના કેરેક્ટર છે એટલે ઓનિકોફોરન કેરેક્ટર છે Due to its slug-like appearance, it was first classified with the mollusks. એની ફાઇલોજીની પોઝિશન આપણે જોઈએ
તો એના સ્લગ લાઈક અપીરિયન્સ એટલે સ્લગ જેવા અપીરિયન્સથી એને સૌથી પહેલા મોલુસ્કાની અંદર ક્લાસિફાય કર્યું. લેટર ઓન ઇટ કેપ્ટ અંડર ધ એનેલિડા એન્ડ કોઇન્ડ ધ નેમ ઓનિકોપોરા. અને થોડા ટાઈમ પછી એને એનેલિડાને વોર્મ જેવું સેગમેન્ટેડ બોડી જોયું તો એને જે ઓનિકોપોરા નામ આપીને એનેલિડાની અંદર મૂક્યું. આફ્ટર દેટ ધીસ ગ્રુપ પ્લેસ્ડ બિટવીન એનેલિડ્સ એન્ડ આર્થ્રોપોડ્સ. અને એના પછી આ ગ્રુપને છે એ એનેલિડા અને આર્થ્રોપોડાની વચ્ચેનું ગ્રુપ કીધું અને અલગ ફાઇલમ બતાવ્યો. પેરિપેટસ ઇઝ ઝૂલોજિકલી વેરી ઇન્ટરેસ્ટિંગ બીકોઝ ઇટ એક્ઝિબિટ્સ બોથ આર્થ્રોપોડ એન્ડ એનેલિડન કેરેક્ટર એઝ અન્ડર. પેરિપેટસ છે એ ઝૂલોજિકલી વેરી વેરી ઇન્ટરેસ્ટિંગ એનિમલ છે કારણ કે એની અંદર બેઉના કેરેક્ટર છે, આર્થ્રોપોડા અને એનેલિડા બેના કેરેક્ટર છે એ બતાવે છે. એ બે કેરેક્ટર ક્યાં ક્યાં બતાવે છે તો આપણે જોઈએ. સૌથી પહેલા તો એનેલિડિયન કેરેક્ટર જોઈએ. બોડી એનું વર્મી ફોર્મ, વોર્મ જેવું એનું બોડી છે. ડર્મો મસ્ક્યુલર બોડી હોલ, એની ડર્મો મસ્ક્યુલર બોડી હોલ, અનજોઇન્ટેડ હોલો સ્ટમ્પી એપેન્ડેજીસ. એના જે એપેન્ડેજીસ છે અનજોઇન્ટેડ છે, હોલો એટલે ખાલી, અને સ્ટમ્પી એપેન્ડેજીસ, અને એકદમ સિમ્પલ આઈઝ છે. કમ્પાઉન્ડ આઈઝ છે આર્થ્રોપોડાનું કેરેક્ટર છે, સિમ્પલ આઈઝ છે એનેલિડાનું કેરેક્ટર છે. તો એવું કેરેક્ટર છે એ પેરિપાઇટસ બતાવે છે. દેટ્સ વાય એને એટલા એનેલિડિયન કેરેક્ટર છે. ક્યાં ક્યાં આર્થ્રોપોડલ કેરેક્ટર છે તો એ જોઈએ. તો પ્રેઝન્સ ઓફ એન્ટેના, એન્ટેના ધરાવે છે. કાઇટિનિયસ ક્યુટિકલ, હિમોસીલ, ટ્રેકિયા, જનરલ સરફેસ થી એનું જે રેસ્પિરેશન છે એ ડેવલપમેન્ટ એન્ડ પેક્યુલર એનું ડેવલપમેન્ટ મેટામોર્ફોલોજી મેટામોર્ફોસિસ થ્રુ થાય છે જે આર્થ્રોપોડાનું કેરેક્ટર છે. પેક્યુલર સલાઇવરી ગ્લેન્ડ લાઇક આર્થ્રોપોડ, અને આર્થ્રોપોડા જેવી જ પેક્યુલર સલાઇવરી ગ્લેન્ડ છે એ આવેલી. આવા બધા એના આર્થ્રોપોડલ કેરેક્ટર છે. ધેટ્સ વાય એને ક્યાં મૂકેલું છે કે બેઉના કેરેક્ટર બતાવે છે, એટલા માટે એને આર્થ્રોપોડા અને એનેલિડા વચ્ચે મૂકેલું છે. આપણે અત્યારે એવું ભણ્યા કે આર્થ્રોપોડાના એક ક્લાસ તરીકે ઓનિકોપોરા અને એનું એનિમલ છે, ત્યારે એવું જ યાદ રાખવાનું છે. પણ ત્યારે રિસેન્ટમાં એને આખો અલગ ફાઇલમ આપી દીધો છે, ઓનિકોપોરા જેના એનિમલ છે વેલ્વેટ વોર્મ અથવા તો પેરિપેટસ. કનેક્ટિંગ લિંક બિટવીન એનેલિડા અને આર્થ્રોપોડા. કનેક્ટિંગ લિંક શું કામ કીધું છે, કારણ કે એનેલિડા અને આર્થ્રોપોડા બેઉના કેરેક્ટર બતાવે છે. એની સિવાય તમારા સિલેબસમાં આટલું જ છે એટલે આપણે આટલું જ સ્ટડી કરવાનું છે. એ સિવાય એની અંદર એનેલિડાના કેરેક્ટર છે, આર્થ્રોપોડાના કેરેક્ટર છે, અને થોડા ઘણા મોલુસ્કાના કેરેક્ટર છે, અને એના પોતાના પેક્યુલર કેરેક્ટર ઓનિકોપોરન કેરેક્ટર પણ છે એની પાસે છે. ધેટ્સ વાય એની ફાઇલોજેનિક પોઝિશન છે એ બહુ અઘરું કામકાજ છે. એટલા માટે એને અત્યારે આપણે આર્થ્રોપોડાના એક ક્લાસ ઓનિકોપોરા તરીકે રાખ્યું. So today's topic is over here. If you have any questions, ask me into comment boxes through the Google Classrooms and through the doubt solving sessions we are conducting soon. In this COVID-19 pandemic, stay at home and learn online with me at Incredible Biology. Stay home, stay safe. Stay tuned with Incredible Biology and stay learn at your homes. Thank you.